પાંચસો વર્ષના લાંબા સંઘર્ષ બાદ આજે અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે, ત્યારે આપણી સાથે અંકલેશ્વરના અનેક ઉદ્યોગપતિઓ છે. જ્યારથી પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારથી સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ છે, ત્યારે આપણી સાથે આરએસએસના વરિષ્ઠ કાર્યકર બળદેવભાઈ પ્રજાપતિ છે, તેમની સાથે વાત કરીશું. બળદેવભાઈ, આજના માટે ભારતના જે ઇતિહાસનો કેટલો મોટો દિવસ, ભારતનો નહીં પણ આખી દુનિયાનો સૌથી મોટો દિવસ ગણીએ તો પણ કઈ ખોટું ન કહેવાય. કારણ કે વર્ષોથી આ એક ગુલામીના પ્રતીક તરીકે એક ભાંચો હતો, એને 500 વર્ષના સંઘર્ષ બાદ આપણે જયારે 1992માં એને ધ્વસ્ત કર્યો અને આપણી જે જૂનું રામ મંદિર હતું, રામ ભગવાનનો જન્મ હતો, ત્યાં આપણે ફરીથી એક સંકલ્પ કર્યો હતો કે અહીંયા ભવ્ય રામ મંદિર બનશે. અને આજે આપણે જોઈએ છીએ આખા દેશમાં, આખા ગલી ગલીમાં, આખા ઘેર ઘેર જય શ્રી રામ. કોઈ એવી ચેનલ નથી કે જય શ્રી રામ ના બોલતું હોય. રામમય આખું વિશ્વ બની ગયું છે, આખો દેશ બની ગયો છે. અને આ ગુલામીનું પ્રતીક નહીં, રામ મંદિર નહીં પણ રાષ્ટ્ર મંદિર એક સરસ બની અને તૈયાર થયું છે. અને એમાં આપણા ભગવાન રામલલાજી આજે બિરાજમાન થયા છે. સમગ્ર સૃષ્ટિમાં શાંતિ આપવા માટે આ એક શ્રેષ્ઠ રામ મંદિર છે. જસુભાઈ, તમને પૂછવા માંગીશ, આજે કેટલો મોટો દિવસ, આજે રામલલ્લા બિરાજમાન થયા છે અયોધ્યામાં, આજે આપણે કલ્પના પણ ના કરી શકીએ. કારણ કે છેલ્લા આપણા સનાતન ધર્મીયનો છેલ્લા 500 વર્ષથી આજે આપણા સંઘર્ષ કરી રહ્યા હતા. અને તમે આજે જોઈ શકો છો કે આજે અમારા જો ગુજરાતની આપણે વાત કરીએ, આપણા દેશની વાત કરીએ, કોઈ પણ શહેર કે કોઈ ગામડું એવું નહીં હોય કે રામમય વાતાવરણ થઈ ગયું છે. જો જુઓ ત્યાં જય શ્રી રામના ઘોષ આજે ચાલી રહ્યા છે. એવી જ રીતે અમારા આખા નોટિફાઈડ એરિયામાં પણ છેલ્લા 4 દિવસથી અમે માનવ મંદિર અને પશુપતિનાથના મંદિરે પણ અમે વિવિધ પ્રોગ્રામો, ભજન મંડળીઓ અને રામકથાનું ખૂબ સુંદર આયોજન કરેલું છે. અને આજે બપોરે 2:30 વાગે પણ એક વિશાળ રેલીમાં અમે આજે એક રેલી પણ કાઢવાના છીએ. તમે શું કહેશો, આજે આખા દેશમાં દિવાળી જેવો માહોલ છે, આજે જાણે દિવાળી હોય એવું લાગી રહ્યું છે. આજે દિવાળી જેવો તો માહોલ છે, પણ આજે અમારા અંકલેશ્વર સૌથી વધારે દિવાળી જેવો માહોલ છે. આજે અમે એક નવા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટે ભૂમિપૂજન આજે અમે કરેલું છે. બીજી વખતે સર્કલ બનાવ્યું છે, હનુમાનજીની ગદાની સર્કલ બનાવી રહ્યા છે, એ નોટિફાઈ અંકલેશ્વર એસોસિએશનના સહયોગથી. તો આજે પૂરેપૂરો માહોલ ભક્તિમય થઈ ગયેલો છે. એ બધા આજે અમારા વિસ્તારની દરેક તમામ લોકોને રામ મંદિરની ખૂબ ખૂબ શુભકામના. તમે એક યુવાન છો, તમે શું કહેશો, આજે રામ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે, રામલલ્લા બિરાજમાન થાય છે, યુવાન તરીકે તમને કેવું લાગી રહ્યું છે? આ બાબતમાં હું એવું કહેવા માંગીશ કે આ તો વિશ્વના રામ ભગવાન છે, તો આખું વિશ્વ રામમય થઈ ગયું છે. તમને પૂછવા માંગીશ, આજે કેવો માહોલ છે યુવાનોમાં, કેવો માહોલ છે કે આટલા વર્ષો પછી આજે રામલલ્લા પોતાના જે ઘર છે તેમાં બિરાજમાન થયા છે. વર્ષોના સંઘર્ષ બાદ જયારે આજે આ શુભ ઘડી આવી છે, આખો દેશ આ રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવનો સાક્ષી બન્યો છે, આખો દેશ રામભાઈ બન્યો છે અને ભારત એ વિશ્વ ગુરુ બનવા તરફ આગળ વધી રહ્યો છે. તો હું એક યુવાન તરીકે ખૂબ ખુશ છું કે મારી જીવ ચાલુ જીવનમાં મને આ રામ મંદિર જોવાનો મોકો મળશે. લોકો પણ કહી રહ્યા છે, આગેવાનો કહી રહ્યા છે અને યુવાનો પણ કહી રહ્યા છે, આજે દેશ માટે ઐતિહાસિક ક્ષણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં શ્રી રામલલ્લાની જે મૂર્તિ છે તેની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે અને તેની સાથે સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગામે ગામ અને નગરોમાં ફટાકડા અને આકાશબાજી થઈ રહ્યો છે. અનેકવિધ મંદિરોમાં પણ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેને ગુજરાત સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી નિવેદન આપશો. નમસ્કાર. જય શ્રી રામ.